નમસ્કાર મિત્રો, એકવાર ફરી આપણું ગુજરાતી સાહિત્યની યુટ્યુબ ચેનલ નુકુરમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વખતે આપણે એક એવા સર્જક વિશે વાત કરીશું જે ગાંધીયુગના સાહિત્યગુરુ અને ગાંધીયુગના કાવ્યગુરુ તરીકે ઓળખીતા છે, જેમનું પિંગળની અંદર બહુ મોટું પ્રદાન છે, એવા સર્જક રામનારાયણ વિશ્વનાથ પાઠક, જેમને ટૂંકમાં લોકો રાવી પાઠકના નામથી ઓળખે છે. એક એવા સર્જક છે કે જે પોતે એક બે નહીં ત્રણ અને ચાર ચાર ઉપનામ ધરાવે છે, એવા સાહિત્યગુરુ રામનારાયણ પાઠક વિશે આજે આપણે વિગતથી ચર્ચા કરીશું અને માહિતી મેળવીશું. રામનારાયણ વિશ્વનાથ પાઠક, જેમનું આખું નામ છે, એમના જન્મની વાત કરીએ તો એમનો જન્મ 1887ની 8 એપ્રિલે મોસાળ ગાણોલ, જે ધોળકામાં આવેલું છે, ત્યાં થયો હતો. એ દિવસ હતો ચૈત્રી પૂર્ણિમાના દિવસે એમનો જન્મ થયેલ છે. અહીંયા બાજુમાં એમનો ફોટો આપેલો છે. હવે ઉપનામની વાત કરીએ તો એમના ત્રણ ઉપનામ ખાસ કરીને પ્રખ્યાત છે, શેષ, સ્વીરવિહારી અને દ્વિરેફ. આજે શેષ ઉપનામ છે, એમને જે બી કાવ્ય સર્જન કર્યું છે એ શેષના ઉપનામથી કરેલું છે. પછી આજે સ્વીરવિહારી ઉપનામ છે, એમને જે બી નિબંધ સર્જન કર્યું છે એ સ્વીરવિહારીના ઉપનામથી કરેલું છે. અને એમની જે વાર્તાઓનું સર્જન કર્યું છે એ દ્વિરેફના ઉપનામથી કરેલું છે. દ્વિરેફના પણ બે અર્થ થાય છે, ભમરો પણ થાય છે, અને દ્વિરેફ જેમને બે, જેને બે રેફ છે તે. આ છે એક બીજી વિશેષતા. એમને એક રાણકદેવી કરીને કાવ્યનું સર્જન કરેલું છે, જેમાં એમને જાતાળ ઉપનામ પણ રાખ્યું હતું. પોતે ગાંધીયુગના સાહિત્યગુરુ કહેવાય છે ઉમાશંકર જોશીની ભાષામાં. આ સિવાય એમને સામયિક, માસિકના તંત્રી રહી ચૂકેલા છે. એ સામયિક છે પ્રસ્થાન. મિત્રો, પ્રસ્થાન માસિક અવારનવા પરીક્ષામાં પૂછાયેલું છે કે જેઓ પોતે પ્રસ્થાન માસિકના તંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. હવે એમની વિશેષ વાત કરીએ તો 1946માં ગુજરાતી સાહિત્ય પરિષદના રાજકોટ અધિવેશનના તેઓ પ્રમુખ બન્યા હતા. 1956માં દિલ્હી સાહિત્ય અકાદમીનું એમને પારિતોષિક અર્પણ થયેલું છે. 1950માં નર્મદ સુવર્ણ ચંદ્રક મળેલું છે, એ એમની રચના છે બૃહદ પિંગળ. આ બૃહદ પિંગળ માટે એમને નર્મદ સુવર્ણ ચંદ્રક અર્પણ થયેલો છે 1950માં. એમના પત્ની હતા હીરાબેન મહેતા, જે એમના શિષ્ય હતા અને પાછળથી બંને લગ્ન ગ્રંથિથી જોડાય છે. એમની બંને વચ્ચે ઉંમરનો તફાવત હોય છે. હવે એમના મૃત્યુની વાત કરીએ તો એમનું મૃત્યુ 21/8/1985ના રોજ થયું હતું. હવે એમના સાહિત્ય સર્જન વિશે વાત કરીએ તો સાહિત્યમાં સૌ પ્રથમ વાત કરીશું પિંગળ ચર્ચા, વિવેચન. વિવેચન ખાસ મહત્વનું છે અને અવારનવાર જીપીએસસી અને યુજીસી નેટ અને જીસેટમાં વારંવાર પૂછાયેલું છે એવું વિવેચન છે. સૌ પ્રથમ વિવેચન છે અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો, જે 1938માં બહાર પડે છે. અર્વાચીન ગુજરાતી કાવ્ય સાહિત્ય, જે 1933માં બહાર પડે છે. કાવ્યની શક્તિ, જે 1939માં બહાર પડે છે. આલોચના, 1944માં બહાર પડે છે. નર્મદા શંકર કવિ, 1936માં બહાર પડે છે. નર્મદ અર્વાચીન ગદ્ય પદ્યનો આદ્ય પ્રણીતા, જે 1945માં બહાર પડે છે. મિત્રો, આ કોટેશન ઘણીવાર પૂછાયેલું છે કે નર્મદને અર્વાચીન ગદ્ય પદ્યનો આદ્ય પ્રણીતા તરીકે કોણ ઓળખાવે છે, જે એમનું એક વિવેચન છે. સાહિત્યલોક 1954માં બહાર પડે છે. નભોવિહાર 1961માં બહાર પડે છે. આ સિવાય આકલન છે, જે 1964માં બહાર પડે છે. એમના પિંગળ ચર્ચા વિશે તો પિંગળ ચર્ચા પણ ખૂબ મહત્વની છે, અવારનવાર પરીક્ષામાં પૂછાયેલી છે. પ્રાચીન ગુજરાતી છંદો, ગુજરાતી પિંગળ નવી દ્રષ્ટિએ, જે 1952માં બહાર પડે છે. બૃહદ પિંગળ 1955માં બહાર પડે છે. મધ્યમ પિંગળ, જે પિંગળ છે મિત્રો, ખાસ પિંગળ જેમના વ્યાકરણમાં પણ પૂછાય છે, વિવેચનમાં પણ પૂછાય છે, એટલે યાદ રાખી લેજો. હવે વાત કરીશું એમના કાવ્ય સર્જન વિશે. તો રામનારાયણ વિશ્વનાથ પાઠકે જે બી કાવ્યનું સર્જન કરેલું છે એ શેષના કાવ્યો તરીકે ઓળખાય છે. આ સિવાય વિશેષના કાવ્યો જે એમના પત્ની હીરાબેન મહેતાએ કરેલું છે,
એમનું હીરાબેન મહેતાનું એક સર્જન છે પરલોકી પત્ર, જે રાવી પાઠકને અનુસંધાને લખાયેલા એમના પ્રેમપત્રો છે. આ છે વિશેષના કાવ્યો, એ પણ હીરાબેન પાઠકનું સર્જન છે. એમનું ખાસ વિશેષ જોઈએ તો અંતિમ કાવ્ય જે હતું રામનારાયણ વિશ્વનાથ પાઠકનું, એ સાલ મુબારક હતું. આ સિવાય એમનું એક ઉત્તમ ખંડ કાવ્ય કહી શકાય એવું છે તુકારામનું, તુકારામનું સ્વર્ગારોહણ, જે ઉત્તમ ખંડ કાવ્ય છે. આ સિવાય પોતાની નવલિકાઓને વાતો તરીકે ઓળખાવનાર સર્જક એટલે કે રાવી પાઠક. કોઈ વાર પૂછાય કે પોતાની નવલિકાઓને વાતો તરીકે કોણ ઓળખાવે છે, તો રામનારાયણ વિશ્વનાથ પાઠક. આ સિવાય એમના ટૂંકી વાર્તાઓ, નવલિકાઓની વાત કરીએ તો દ્વિરેફની વાર્તાઓ છે, જે 1-3 ભાગ છે, ભાગ 1-3. એમાં ખાસ મહત્વની અને પરીક્ષાની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી વાર્તાઓ છે. કમાલ જમાલની વાર્તા, જક્ષિણી, ખેમી, કપિલરાય, કોદર, મુકુંદરાય, મહેફિલે ફેસાને ગુયાન, જમનાનુપુર, રજનું ગજ, છેલ્લો દાંડક્ય ભુજ, બુદ્ધિવિજય, સૌભાગ્યવતી, આ એમની યશસ્વી વાર્તાઓ છે. હવે વાત કરીશું એમના નિબંધની, જેમને પોતે શેર વિહારી ઉપનામે જેમનું સર્જન કરેલું છે, એટલે કે શેર વિહાર ભાગ 1 અને 2, મનોવિહાર. શેર વિહારમાં ગંભીર પ્રકારના નિબંધ છે, જ્યારે મનોવિહારમાં આહલાદક નિબંધ છે. આ સિવાય કુલાંગાર અને બીજી કૃતિઓ જે 1959માં બહાર પડે છે, દેવી કે રાક્ષસી, ભૂલકણો પ્રોફેસર, આ બધા એમના નિબંધ છે. સાથે સાથે એમને અનુવાદ કાર્ય પણ કરેલું છે. અનુવાદ કાર્યમાં છે ઉરુભંગ અને ભગવદુ જકીય, એમનું અનુવાદ છે. ગુજરાત સરકારના શાળા પાઠ્યપુસ્તકમાં એમના કેટલાક એકમો સમાવિષ્ટ છે. ધોરણ 10ની અંદર એક વાર્તા આવે છે જક્ષણી, અને ધોરણ 11માં મુકુંદરાય કરીને નવલિકા આવે છે. તો મિત્રો, તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય, સાહિત્યકાર વિશેનો પરિચય વિશેષ મળ્યો હોય, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.